હેલો બાળ મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલમાં તમારું સ્વાગત છે. આજનો વિષય છે અંગ્રેજી. આપણે ચેપ્ટર 3 કૌ વાળો કપો આજે શીખવી. એટલે આપણે કૌ વાળો શીખી ગયા. હવે આપણે કના બે માત્રા કૌ વાળો શીખી. તો કને બે માત્રા કૌ નું શું? કનો પહેલા આપણે થશે કે, અને બે માત્રા અને કાનાનું થશે એ યુ લાગશે. શું લાગશે? એ યુ. પછી ખને ના બે માત્રા ખઉ, તો કે એચ એ યુ. ગ, તો જે યુ, જી એ યુ. પછી ઘને માત્રા ખઉ, તો જી એચ એ યુ. પછી ચ, ચનો થાય સી એચ, ને બે માત્રાનો એ યુ. પછી છ ને બે માત્ર છેવું, તો સી ડબલ એચ એ યુ. પછી જ, તો જે એ યુ. પછી જબલાનો જ, ચને માત્રા છઉ, તો ઝેડ એ યુ. પછી ટ, ટી એ યુ. પછી ઠ, ટી એચ એ યુ. ડવ, તો ડી એ યુ. ઢ, તો ડી એચ એ યુ. અણફે બે માત્રા, તો એન એ યુ. તલવાર, તૌ, તો ટી એ યુ. થ, થની બે માત્રા થઉ, ટી એચ એ યુ. ડ, તો ડી એ યુ. ધજાનો ધ, તો ડી એચ એ યુ. ન, નવ, એન એ યુ. પતંગનો પ, કઉ, તો પી એ યુ. ફ, ફટાકડાનો ફ, ફઈ, ફઉ, તો પી એફ એ યુ. બકરીનો, તો બી એ યુ. ભ, અને બે માત્રા ભવ, તો ભનો બી એચ એ યુ. મઉ, તો એમ એ યુ. ય, વાય એ યુ. તો આર એ યુ. લ, અને બે માત્રા લવ, તો એલ એ યુ. વ, તો વનો વી એ યુ. ચને બે માત્રા સૌ, તો સનો એસ એચ એ યુ. એવી જ રીતે સાદ્ય સ, સાદ્ય સ નું પણ એસ એચ એચ એ યુ જ થશે. પછી સસલાનું સ, બે માત્રા સૌ, તો એસ એ યુ. હ, તો એચ એ યુ. અડ, અડનો એલ એ યુ. ક્ષત્રિય, એચ એ યુ. જી એન એ યુ. આ આપણે કૌ વાળો કપો હતો એ આપણે હોમવર્કમાં પણ કરવાનું રહેશે અને પાકો પણ કરવાનું રહેશે. હવે તમને બીજો હું આગળના લેક્ચરમાં સમજાવીશ.